हेलो विद्यार्थी मित्रों, स्वागत है आप सर्वेनु अल्फा विद्या संकुल ना आ जबरदस्त एवा डिजिटल प्लेटफॉर्म नी अंदर। मायसेल्फ आरकेशर, आपणे आजे वात करवानी छे फिजिक्स ना एक इंटरेस्टिंग टॉपिक नी वात करवानी छे। अने जे अवारनवार आपणे ए टॉपिक छे एनी चर्चा करता ज होईए छे। विद्यार्थी मित्रों, टॉपिक नुं नाम छे ग्रेविटी। यस, ग्रेविटी माने गुरुत्वाकर्षण। तो सौथी पहेला विद्यार्थी मित्रों, आ जे गुरुत्वाकर्षण नामनो टॉपिक छे, सांभळवानी साथे आपणने जे वस्तु માઇન્ડમાં આવે એ શું હોય છે કે ગુરુત્વાકર્ષણ એટલે શું? તો કે પૃથ્વી છે એ આપણા ઉપર એનું જે કેન્દ્ર છે એના તરફ કંઈક બળ લગાડે છે। આપણે પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ તો એ પૃથ્વીની સપાટી ઉપર આપણે જે ના પરિણામે રહી શકીએ છીએ એને ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ કહેતા હોય। પરંતુ આટલી જ વસ્તુ સીમિત નથી। આપણું માઇન્ડ જે કામ કરે છે, બોલ પડે છે તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડે છે। પરંતુ આ જે આપણી પરિમિત વિચારધારા છે એમાંથી થોડાક બહાર આવવાનું છે, આ વસ્તુને થોડાક ડિટેલની અંદર લઈ જવાની છે। કે ગુરુત્વાકર્ષણ એટલે વિદ્યાર્થી મિત્રો, ફક્ત પૃથ્વી તમારા ઉપર બળ લગાડે છે ને તમેની સપાટી ઉપર છો એવું નથી, પરંતુ અવકાશની અંદર રહેલા બે ઓબ્જેક્ટ, લાઈક એક અવકાશ યાત્રી છે અને એક એપલ છે, એ બંને વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। એવું નથી કે કોઈ સપાટી ઉપર ટકવા માટે જ ગ્રેવિટીની રિક્વાયરમેન્ટ છે, ગુરુત્વાકર્ષણ બળ જરૂરી છે। વિશ્વનો કોઈ પણ પદાર્થ, તો અવકાશની અંદર અત્યારે માની લો કે એક અવકાશ યાત્રી છે અને એક એપલ છે, એક સફરજન છે, એની વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ પ્રવર્તે છે, ઉદ્ભવે છે અને બંનેનું મૂલ્ય સમાન હોય છે। તો ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ લેંગ્વેજમાં વિચારો ને તો આ જે અવકાશ યાત્રી છે એને પોતાને કંઈક દળ છે કે પોતે કોઈક વસ્તુનો બનેલો છે, બરાબર ને? જે એપલ છે એ એપલની પાસે પણ કંઈક દળ રહેલું છે। તો આ બંને દળ ધરાવતી એમ કહી શકાય કે વસ્તુઓ અમુક અંતરે રહેલી છે, અમુક ડિસ્ટન્સ ઉપર રહેલી છે, તો તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પ્રવર્તે, ઉદ્ભવશે, જે ફાઇનલ છે। તો ગુરુત્વાકર્ષણ બળની સિમ્પલ ડેફિનેશન કહીએ, સિમ્પલ વ્યાખ્યા કહીએ તો એક આકર્ષી પ્રકારનું બળ છે। તો કોઈ પણ બે પદાર્થ કે જેની જરૂર શું છે, જેની રિક્વાયરમેન્ટ શું છે, જેની કન્ડિશન શું છે, કે એની પાસે કંઈક દળ હોવું જોઈએ। તો અશૂન્ય દળ ધરાવતા બે પદાર્થ કોઈક અંતર ઉપર રાખવામાં આવે તો જેમ જોઈ શકાય છે તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે, ઉદ્ભવે ને ઉદ્ભવે। તો આ વસ્તુ ફક્ત આપણે જે અર્થ છે, જે પૃથ્વી છે, એ આપણને પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે અને આપણે એની સપાટી ઉપર રહી શકીએ છીએ એટલી સીમિત નથી વિદ્યાર્થી મિત્રો। કે પૃથ્વીની જે સપાટી છે એની બહાર તમે જાઓ, અવકાશ છે, અવકાશમાં રહેલા બે પદાર્થો વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। લાઈક પૃથ્વી એક મોટો ઓબ્જેક્ટ, અવકાશ યાત્રી એક નાનો એવો ઓબ્જેક્ટ, આ બંને વચ્ચે પણ વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। પરંતુ ક્યારે તમને એ વિચાર આવે છે કે આ બંને એકબીજા ઉપર બળ લગાડે? વાત થઈ એમ, અવકાશ યાત્રી છે એ પૃથ્વી ઉપર બળ લગાડશે, જે પૃથ્વી છે એ અવકાશ યાત્રી પર બળ લગાડે છે, તો શા માટે અવકાશ યાત્રી છે એ જ પૃથ્વી તરફ આકર્ષાય છે? શા માટે ને એ પૃથ્વી છે એ અવકાશ યાત્રી તરફ જાતી નથી? પોસિબિલિટી છે ને, વિચારી શકાય। હજુ આ જ વસ્તુને આપણે થોડુંક એમ કહી શકીએ કે થોડુંક વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, વધારે એક ક્વેશ્ચન એડ કરીએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા અત્યારે તમારી સમક્ષ જે બે પદાર્થ છે, એ બે પદાર્થમાં કોણ કોણ છે? અવકાશ યાત્રી અને પૃથ્વી। પછી એ પદાર્થ મોટો હોય તો પણ ભલે, નાનો હોય તો પણ ભલે, પણ અશૂન્ય દળ છે તો કે યસ, બંને વચ્ચે ડિસ્ટન્સ છે તો કે યસ, તો ગુરુત્વાકર્ષણ બળ લાગે। હવે વાત કરીએ મુદ્દાની વિદ્યાર્થી મિત્રો, હમણાં જ તમે જોયું એમ અર્થ છે, પૃથ્વી છે અને જે એપલ છે એ બંને વચ્ચે વિદ્યાર્થી મિત્રો જે બળ લાગે છે, એ બળને પરિણામે એપલ છે એ જ પૃથ્વીની સપાટી પર નીચે પડે છે। આપણે એમ કહીએ કે બંને એકબીજા ઉપર સમાન બળ લગાડે, તો શા માટે પૃથ્વી છે એ એપલ તરફ જતી નથી? મતલબ કે સફરજન છે એ પૃથ્વીને શા માટે પોતાની તરફ આકર્ષી શકતું નથી? એવી જ રીતે તમને પ્રશ્ન થાય કે બે વ્યક્તિઓ છે એ શા માટે ને એકબીજા તરફ અથડાઈ નથી જતા? જો ગુરુત્વાકર્ષણ બળ હું કહું છું એમ કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું હોય ને, ગુરુત્વાકર્ષણ બળ સ્વભાવે કેવું છે વિદ્યાર્થી મિત્રો? આકર્ષી છે, તો શા માટે ને બે વ્યક્તિઓ છે એ એકબીજા સાથે અથડાતા નથી?
શા માટે એવું થતું નથી? શા માટે અર્ધ છે, પૃથ્વી છે, એ એપલ છે જે સફરજન છે એના તરફ આકર્ષાઈને જતી નથી અને સફરજન છે એ જ નીચે આવે છે? તો આનો આન્સર આપણે મેળવીએ વિદ્યાર્થી મિત્રો. એના માટે અહીંયા ધ્યાન તમે જોઈ શકો છો, અત્યારે પૃથ્વી અને જે સફરજન છે એ બંને એકબીજા ઉપર બળ લગાડશે અને બંને બળના મૂલ્યો વિદ્યાર્થી મિત્રો કેવા હશે? સમાન હશે. હવે જોજો અહીંયા ધ્યાન બધાનું, આ વસ્તુને આપણે સિમ્પલ વેમાં પ્રેઝન્ટ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જે વાત કરેલી છે ને એ મુજબ માનો કે જે પૃથ્વી છે એ આ સફરજન છે એને આકર્ષે છે ઈ F જેટલા બળથી આકર્ષે એવું માની લઈએ. જે સફરજન છે એ પૃથ્વી છે એને પોતાના તરફ આકર્ષે એ પણ F જેટલા બળથી, બંને ના જે મૂલ્યો છે સમાન છે, છતાં ઇફેક્ટ આવે છે સફરજન ઉપર અને આવવું પડે છે પૃથ્વીની સપાટી ઉપર. તો આ જે રાસ છે એને ખોલીએ વિદ્યાર્થી મિત્રો. તમે બળનું એક સિમ્પલ સમીકરણ જોઈ ગયા હોય અને એ સમીકરણ મારે તમને સમજાવવા માટે બે થી ત્રણ વસ્તુનો સહારો લેવો પડશે, જેમાં સૌથી પહેલા આવે છે અંતર. તમે માની લો કે કોઈ સમયમાં કોઈ અંતર કાપો છો તો તમે એક સિમ્પલ વસ્તુ ભણી લીધેલી હશે કે વેગ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? વેગ બરાબર તમે કહી શકો કપાયેલું અંતર ના છેદમાં સમય. તો મતલબ કે જે સમય સાથે તમે ડિસ્ટન્સ જે અંતર કવર કરો છો તમને વેગ આપશે. હકીકતમાં તો ઓરિજિનલ વસ્તુ આ રીતે કહી શકો વિદ્યાર્થી મિત્રો, વેગ એટલે વી, હકીકતમાં અહીં અંતર નહીં બટ અંતરનો ફેરફાર, જેને તમે ડેલ્ટા એક્સ કહી શકો. આને શું વચાય વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા એક્સ. એટલે સિમ્પલ ફંડા છે માય ફ્રેન્ડ, એક્સ ટુ માઇનસ એક્સ વન, અને અહીંયા ડેલ્ટા ટી એટલે સમયનો ફેરફાર. માનો કે તમે 10:01 કોઈ એક જગ્યા ઉપર છો, એ જગ્યાનું કોઈ રેફરન્સ બિંદુથી અંતર 1 કિલોમીટર છે. હવે તમે 10:30 એ કોઈ બીજા બિંદુએ પહોંચો છો, તો હવે રેફરન્સ બિંદુથી એનું અંતર કેટલું? તો T1 સમયે X1 અંતર, T2 સમયે X2 અંતર. તો અહીંયા તમે X2/X1 કરશો, નીચે તમે T2/T1 કરશો એટલે તમને વેગ મળશે. હવે સમજજો, હવેની વાત આપણે કરીએ એ નવી વાત જે છે પ્રવેગ. પ્રવેગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? પ્રવેગ એટલે અહીંયા મેં કેમ સિમ્પલ લખેલું છે વેગ એટલે અંતરના છેદમાં સમય, એમ પ્રવેગ એટલે વિદ્યાર્થી મિત્રો થશે વેગના છેદમાં સમય. પણ સાચી રીતે કેવું હોય, સિમ્પલ વેમાં કેવું હોય, પ્રવેગનો સિમ્બોલ એ છે, એક્સિલરેશન કહી શકો. સાચી રીતે કેવું હોય વિદ્યાર્થી મિત્રો? તો વેગનો ફેરફાર અને છેદમાં સમયનો ફેરફાર. હવે તમે વિચારો, વેગનો ફેરફાર એટલે V2 માઇનસ V1 ને? વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું, તમારો પ્રવેગ વધારે છે તો આનો ચોખ્ખો મતલબ થશે, અહીંયા તમે આને થોડું કેમ કહેશો કે ભાઈ ખુલ જા સિમસિમ, તો ડેલ્ટા V થઈ જશે V2 માઇનસ V1 અને ડેલ્ટા T થઈ જશે T2 માઇનસ T1. તો સમયની સાપેક્ષે અગર તમારો વેગ વધતો હોય તો તમારો પ્રવેગ પણ વધતો હશે, પ્રવેગિત ગતિ કહેવાય. સમયની સાથે અગર તમારી ઝડપ ઓછી થતી હશે, વેગ ઘટતો હશે તો તમારો પ્રવેગ ઓછો કહેવાય. મતલબ કે તમારી ગતિ વધારે હશે, ઝડપ વધારે હશે તો તમારો પ્રવેગ વધતો જણાશે, જેને પ્રવેગિત ગતિ કહી શકાય. આટલું ક્લિયર થાય છે? વેરી ગુડ. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે ફોકસ કરવાનું છે એ ઉપર. હવે આપણે ચર્ચા કરીએ બળની. બળનું એક સિમ્પલ સમીકરણ વિદ્યાર્થી મિત્રો બધાએ જોયું જ હોય, જેને તમે કહેતા હોય એમ ઇન્ટુ એ, હા કે ના? બળ એટલે શું થશે? તો કે દળ ગુણાકારમાં પ્રવેગ થશે. હવે તમે અહીંયા વિચારો, આ બળને એકબીજા ઉપર સમાન બળ લગાડે છે. હવે તમે આમાંથી એ છે ને સમીકરણનો કર્તા બનાવો વિદ્યાર્થી મિત્રો, તો એ બરાબર શું મળશે? તમે જોઈ શકો છો એફના છેદમાં એમ, હે ને? હવે તમે કીધું એમ આ જગ્યાએ એફ તો અચળ છે, કારણ કે જે સફરજન બળ લગાડે છે એ પણ એફ છે, પૃથ્વી જે બળ લગાડે છે એ પણ એફ છે, તો એફ અચળ છે. મતલબ કે હું એમ કહી શકું એનો આધાર એફ ઉપર નથી, કારણ કે બદલતું નથી, બંને કેસમાં સમાન છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે આ બંનેના દળનું કમ્પેરિઝન કરો. ચલો વિચારજો, સિમ્પલ ક્વેશ્ચન, બંનેનું દળ કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો, તો કોનું દળ વધારે થશે? ડેફિનેટલી માય ફ્રેન્ડ, સફરજનની સાપેક્ષે એપલની કમ્પેરિઝનમાં તમે અર્થ પૃથ્વીને કન્સિડર કરો તો પૃથ્વીનું દળ કેવું માલુમ પડશે? વધુ. વેરી ગુડ. અને સફરજન છે જે એપલ છે એનું દળ કેવું માલુમ પડશે? ઓછું. હવે અહીંયા આવી જાઓ, તો આ જગ્યાએ એ અને એફ જે એમ કહી શકાય એમ એનું આધાર કંઈક આવો છે, એ ચલે છે એકના છેદમાં એમ. એટલે શું? તમે સિમ્પલ વિચારો, કદાચ આ સમપ્રમાણતા એટલે આપણને નથી ખબર, સાવ સિમ્પલ વેમાં જેમ દળ વધારે હશે વિદ્યાર્થી મિત્રો એમ છેદ વધશે ને, અને કોઈનો છેદ વધે ને એનો મતલબ એ કિંમત કેવી થશે? ઘટશે. વેરી ગુડ માય ફ્રેન્ડ. અને માનો કે આ દળ ઓછું છે,
કોઈનો છેદ ઘટશે ને તો એ શું થશે વધશે તો આને જ કહેવાય વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ એટલે શું એક વધતું હોય તો બીજું ઘટતું હોય અને એક ઘટતું હોય તો બીજું વધતું હોય વધારે અને ડિટેલિંગમાં ન લઈ જતા ફરીથી અહીંયા પધારીએ મિત્રો તો જોઈ શકો છો આ જગ્યાએ એમ કેવા છે ઓછા તો આનો મતલબ આ સફરજન છે નો પ્રવેગ કેવો હશે વધારે હશે અહીંયા એમ કેવું છે વધારે છે તો એનો પ્રવેગ કેવો હશે ઓછો હશે તો કહી શકો વિદ્યાર્થી મિત્રો તમે કે જેમ એ વધારે છે જેમ એનું કિંમત છે એનું મૂલ્ય છે વધારે મળશે એની ગતિ વધારે હશે ને પ્રવેગિત વધારે થશે ને મતલબ કે આનું દળ વધારે હોવાથી એ ઓછો પ્રવેગિત થશે પૃથ્વી ઓછી પ્રવેગિત થશે એની જગ્યામાં ચેન્જ માપે માપે થશે પણ એની સાપેક્ષે અહીંયા પ્રવેગ છે એટલો બધો વધારે હશે એટલી બધી ગતિ વધારે હશે પરિણામે સફરજનને નીચે આવવું પડે છે મિત્રો તો જોઈ શકાય છે બંને બળ સમાન જ છે પરંતુ સફરજનનું દળ ઓછું હોવાથી એનો પ્રવેગ કેવો છે વધારે એટલે એને ગતિ કરી અને નીચે આવવું પડે છે તો આ જે કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો એ તમે કન્સિડર કરી શકો ગુરુત્વાકર્ષણનો છે ગુરુત્વાકર્ષણ બળની આ સિમ્પલ વાત છે કે મેં તમને કીધું પૃથ્વી બળ લગાડે છે પદાર્થના ઉપર છે તો થોડુંક એ પણ કીધું કે એ પદાર્થ પણ પૃથ્વી ઉપર બળ લગાડી શકે છે તો શા માટે પૃથ્વી ખસતી નથી એનું દળ વધારે છે પરિણામે પ્રવેગ ઓછો છે એટલે એ પોતાનું સ્થાન ફેરવશે નહીં એની સાપેક્ષે જે નાનો પદાર્થ છે એને પોતાનું સ્થાન ફેરવવું પડશે તો તમે જોઈ શકો છો કે આ જગ્યાએ આપણે જે વાત કરતા હતા એ જ વાત છે એ તમને ટૂંકમાં રિપીટ કરીને કહેવામાં આવે છે કે એની કિંમત થશે એફના છેદમાં એમ તો એ અને એમ છે એનો આધાર છે વ્યસ્ત પ્રમાણતામાં થઈ શકશે હે કે નહીં તો પછી જેનું દળ વધારે હશે એનો એ ઓછો હશે એ તમે જોઈ શકો છો અહીંયા કે માસ ઓફ એમ ગ્રેટર દેન માસ ઓફ એ આ અર્થ છે આ એપલ છે એપલનું દળ ઓછું છે પૃથ્વીનું દળ કેવું છે વધારે છે તો ડેફિનેટલી માય ફ્રેન્ડ કે આ અર્થ છે એનો પ્રવેગ ઓછો થશે અને એપલનો પ્રવેગ વધારે થશે પરિણામે ઝૂકવું કોને પડશે એપલ ને સફરજન ને હે ને તો ઝૂકેગા કોણ એપલ વેરી ગુડ માય ફ્રેન્ડ તો ચલો હવે થોડાક ડિટેલિંગમાં જઈએ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બે વસ્તુ હોવી જોઈએ બંને અશૂન્ય દળ ધરાવતી હોવી જોઈએ બંને વચ્ચે કંઈક અંતર હોવું જોઈએ ગુરુત્વાકર્ષણ બળ લાગે લાગે અને લાગે આ એની બેઝિક રિક્વાયરમેન્ટ છે બેઝિક શરત છે માનો કે આનું દળ એમ વન છે આનું દળ એમ ટુ છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે જ્યાં એમ વન છે થોડાક એમ ટુ કરતા વધારે છે કશો જ વાંધો નથી સમાન દળ હોય તો પણ ચાલે અસમાન દળ હોય તો પણ ચાલે પણ આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે શું વિદ્યાર્થી મિત્રો એ બે પદાર્થ વચ્ચે લાગતું બળ કોના ઉપર આધારિત છે તો પ્રેક્ટિકલ કરીને આના જે પરિણામો છે એ પરિણામો કંઈક આવા છે વિદ્યાર્થી મિત્રો કે જે આ બળ કન્સિડર કરેલું છે અહીંયા એ બળની વાત કરીએ ને તો સમજજો માય ફ્રેન્ડ અહીંયા જે લાગતું બળ છે એ તમને અલગ અલગ બે વસ્તુ ઉપર આધારિત જોવા મળે છે જેમ કે સૌથી પહેલા એફ ચલે છે એમ વન ગુણાકારમાં એમ ટુ પહેલાં હું અહીંયા બે ઇક્વેશન કન્સિડર કરું છું પછી હું તમને સમજાવું આ એફ ચલે છે વન બાય આર સ્ક્વેર આ લખેલું છે શું જો પહેલું તો મગજમાં એ રાખો માય ફ્રેન્ડ આવી રીતે લખેલું હોય ને અંશ અને અંશ એટલે સમપ્રમાણતાનો સંબંધ કહેવાય સમપ્રમાણતા માને એક વધે તો બીજું પણ વધે એટલે આને સમપ્રમાણતા કહેવાય માનો કે આ એક અંશમાં છે ને એક છેદમાં છે તો એને વ્યસ્ત પ્રમાણતા કહેવાય એક વધે તો બીજું ઘટે તમને એમ થશે આ ખબર કેમ પડતી હશે સર કે આ સમપ્રમાણમાં છે એના વ્યસ્ત પ્રમાણમાં છે ઓકે ચલો તો એના માટે અહીંયા તમે વધારે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે જે આ ડિસ્ટન્સ છે ને આ મેં આર એટલે અંતર લીધું એને આપણે ડી કહી દઈએ ડી એટલે અંતર જો તો મેં શું લખેલું છે પહેલાનું દળ એમ વન હતું બીજાનું દળ એમ ટુ હતું પ્રેક્ટિકલ એવો કરવામાં આવ્યો કે અહીંયા બે પદાર્થને ડી અંતરે રાખવામાં આવ્યા જો અંતર ખાસ જોવાનું કેન્દ્રથી કેન્દ્ર જ લઈ શકાય પછી બે નાના પદાર્થને ડી અંતરે લેવામાં આવ્યા તો અહીંયા મેં શું કર્યું છે જુઓ તો ભાઈ અહીંયા મેં બંનેમાં અંતર સમાન રાખ્યું અંતર કેવું રાખ્યું સમાન પણ દળ કેવા રાખ્યા અલગ અલગ આ બે મોટા પદાર્થને રાખ્યા આ બે નાના પદાર્થને રાખ્યા અને પ્રેક્ટિકલી જોયું ને તો અહીંયા મળતું બળ કેવું હતું વધારે તો આનો ચોખ્ખો મતલબ થાય ગુરુત્વાકર્ષી બળ એ બંનેના દળના ગુણાકારના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં કે મોટા પદાર્થ હશે દળ વધારે હશે તો ગુરુત્વાકર્ષણ બળ કેવું છે વધારે અચ્છા હવે અહીંયા આવી જાઓ અહીંયા જે પ્રેક્ટિકલ કર્યો ને એનાથી રિવર્સ હતો રિવર્સ એટલે શું જોજો માની લો કે અહીંયા આપણે એવું કન્સિડર કરીએ એક નાનો પદાર્થ છે એક મોટો પદાર્થ છે બરાબર આનું દળ માની લો કે M1 છે આનું દળ M2 છે એને મેં અત્યારે D1 અંતરે રાખેલા છે
હવે માનો કે આ જ બે પદાર્થો વિદ્યાર્થી મિત્રો સમજજો એના એ જ બે પદાર્થો નો ચેન્જ એને આપણે d2 અંતરે રાખેલા છે અને જોવામાં આવ્યું તો જેમ અંતર વધારે હતું એમ તમને બળ ઓછું માલુમ પડ્યું આનો મતલબ શું અંતર વધે તો બળ ઘટે છે તો એનો સંબંધ આ રીતે મળ્યો તો ટૂંકું અને ટચ માય ફ્રેન્ડ જેમ બે પદાર્થો વચ્ચેનું દળ વધારે હશે ને જેમ એનો ગુણાકાર વધારે હશે ને એમ તમને ગુરુત્વાકર્ષી બળ કેવું મળશે વધારે મળશે પરંતુ એ બે પદાર્થ વચ્ચેનું અંતર તમે જેમ વધારશો ને એમ ગુરુત્વાકર્ષણ બળની ઇફેક્ટમાં ઘટાડો જોવા મળે છે મતલબ કે એ દળના સમપ્રમાણમાં થશે જ્યારે અંતરના વ્યસ્ત પ્રમાણમાં થશે આમ તો ઓફિશિયલી કેવું હોય તો દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો આનું જે સ્ટેટમેન્ટ છે જે ન્યૂટન ભાઈએ કીધેલું હતું એ કંઈક આવું હતું કે વિશ્વના કોઈ પણ બે કણ વચ્ચે એ કણની શરત શું હોવી જોઈએ એનું દળ અશૂન્ય હોવું જોઈએ અમુક ડિસ્ટન્સ ઉપર હોવા જોઈએ લાગતું ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થ છે એના દળના ગુણાકારના સમપ્રમાણમાં હશે જ્યારે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે વેરી ગુડ ચલો અહીંથી આપણે જર્ની આપણી છે આગળ જઈએ હજી ઘણી બધી કુતૂહલ આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો આની અંદર ઘણા બધા ક્વેશ્ચન છે નવા નવા એ પણ કન્સિડર કરશું પરંતુ આ જે નિયમ હતો એ કંઈક આ રીતની વસ્તુ આપણને કહેવા માંગે છે જોઈ શકાય છે જે બળ છે એ m1 m2 અને ડિસ્ટન્સ છે એનો વર્ગ છે એના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર ને અચ્છા હવે આપણે આગળ જોઈએ હવે તમે અહીંયા જોઈ શકો છો એક સમીકરણ જેમાં લખેલું છે આ બળ છે ને એ બંનેના ગુણાકારના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં અને અંતરના વર્ગના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં આ સમીકરણ પ્રગટ ક્યાંથી થાય છે માય ફ્રેન્ડ તો એના માટે હું તમારું જે 10th સ્ટાન્ડર્ડ છે એ યાદ કરાવું યાદ કરો r નો સિમ્બોલ શું હતો વિદ્યાર્થી મિત્રો તમે જેને r કન્સિડર કરતા હતા એ હતું શું તો r એટલે અવરોધ કહેતા હતા એ અવરોધ છે ને એ જે તે વાહકની લંબાઈના કેવા પ્રમાણમાં તો સમપ્રમાણમાં વેરી ગુડ યાદ કરતા જાજો અને જે અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં તો વ્યસ્ત પ્રમાણતામ હવે જોજો આ બંનેને ભેગા કરીએ લંબાઈની વાત કરતા હતા ત્યારે એને યાદ નતા કરતા એની વાત કરતા હતા ત્યારે લંબાઈને યાદ નતા કરતા બંનેને યાદ કરો તો શું થશે r ચલે છે l / a હે ને તો આ સાથે કરેલું છે ભાઈ જુઓ આપણે શું લખ્યું હતું f ચલે છે m1 m2 લખ્યું હતું બરાબર છે પછી f ચલે છે શું લખ્યું હતું 1/d² લખ્યું હતું ભાઈ દળની વાત કરતા હતા તો અંતરને યાદ નતા કરતા અંતરની વાત કરીએ છીએ તો દળને યાદ નથી કરતા હવે બંનેને કમ્બાઈન કરીએ મિક્સઅપ કરીએ તો તમને આવો કંઈક રિલેશન મળશે ફોર્સ f ચલે છે m1 m2 ના છેદમાં d² છે ને તો તમારું જે સ્ટાન્ડર્ડ 10th બેઝ હતો એના જેવી જ વસ્તુ છે બીજું કાંઈ નથી આપણી સ્ટાઇલમાં કહીએ તો રિશ્તા વહી બટ સોચ નહીં વાળી ફિલિંગ લેવાની છે ગાઈસ બીજું નથી હજુ આનું નેક્સ્ટ સ્ટેપ કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે તમે આની આગળ આવું લખતા છો આને સમપ્રમાણતાની નિશાની કહેતા થાય ને સમપ્રમાણમાંથી તમારે બરાબર કરવું હોય ને તો અહીંયા રો મૂકતા હતા યાદ આવે આ રોનું નામ શું હતું ચલો રોનું નામ શું હતું વેરી ગુડ માય ફ્રેન્ડ અવરોધકતા અને તમે એવું કહેતા આ અવરોધકતા છે ને એ અવરોધકતા મટીરિયલ બદલે ને ત્યારે છેક બદલાય બાકી એ અવરોધકતા કેવી હશે અચળ તો એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો તમારે ચલે છે ની નિશાનીમાંથી બરાબર મૂકવું હોય ને તો અચળાંક મૂકવો પડે ત્યાં તમે અચળાંક તરીકે કોને લેતા હતા રો એટલે કે અવરોધકતા તો વિદ્યાર્થી મિત્રો સેમ ફિલિંગ અહીંયા લેવાની છે આ બળ છે સમપ્રમાણતાની નિશાની કાઢી અને બરાબર મૂકવું હોય તો અચળાંક મૂકવો પડે વેરી ગુડ માય ફ્રેન્ડ તો એ અચળાંક અહીંયા જી તરીકે વ્યાખ્યાયિત થયેલો છે જે જીનું નામ છે અહીંયા કેમ આનું નામ અવરોધકતા હતું એમ જીનું નામ છે વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક સાર્વત્રિકનો મતલબ શું થશે આ નિયમ છે એ ફક્ત પૃથ્વી પૂરતો મર્યાદિત નથી અવકાશ માટે કોઈ પણ ગ્રહ માટે વિદ્યાર્થી મિત્રો તો સાર્વત્રિક એટલે અત્ર તત્ર અને સર્વત્ર કોઈ પણ જગ્યાએ જાઓ જીનું મૂલ્ય હમણાં જે વાત કરશું કેટલું મળે પણ એ જે છે ને એ અચળાંક છે એ ફિક્સ્ડ છે એ બદલાતો નથી તો મેં તમને 10th સાથે કમ્પેર કરી અને આ સમીકરણને ડિટેલિંગમાં સમજાવવાની ટ્રાય કરી તો વાત તો જાણે લાસ્ટમાં એમ જ છે વિદ્યાર્થી મિત્રો કે તે તમે જાણો છો એમ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ દળના જે ગુણાકાર છે એના સમપ્રમાણમાં અને જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પછી તમને ખબર જ છે જો આ વધશે તો ઘટશે બરાબર ને અંશની કિંમત કદાચ વધે તો આનો જવાબ શું થાય વધે
બરાબર છે. તો આ વસ્તુ આપણે જોઈ, ગુરુત્વાકર્ષણનું મૂલ્ય મેળવવું હોય તો એ રીતે તમે મેળવી શકો. જે તમે જોઈ શકો છો જેમાં જી છે એ અચળાંક તરીકે આવે છે અને જીનું મૂલ્ય ફિક્સ્ડ છે અને એ મૂલ્ય વિદ્યાર્થી મિત્રોનું નામ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. અને જે જી આવે છે એનું મૂલ્ય તમે કન્સિડર કરી શકશો આ સમીકરણની મદદ. ત્યાંમાં જીને તમે કરતા બનાવી લ્યો, પ્રેક્ટિકલી આની કિંમત તમે મેળવી શકો. અને એ પ્રેક્ટિકલી કિંમત છે એ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે મેળવેલી હતી અને એ કિંમત કઈક વિદ્યાર્થી મિત્રો આવી હતી 6.673 × 10⁻¹1 બોલે તો 6.67 ગુણાકારમાં 10⁻¹1 ઘાત જેટલી કિંમત હતી. હવે તમને એમ થાશે કે આ એકમ અહીંયા જે લખવામાં આવે છે એ કઈ રીતે લખવામાં આવે છે, તો એની ચર્ચા કરી લઈએ. જે જીનો એકમ છે આ સમીકરણમાંથી જીને તમે કરતા બનાવ્યું એટલે આવી ગયું. હવે તમે જોઈ શકો છો એફ એટલે ન્યૂટન, ડિસ્ટન્સ સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર અને m1 m2 કિલોગ્રામ કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર. તો ફાઇનલ યુનિટ, ફાઇનલ એકમ તમે જોઈ શકો છો ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. એ છેદને ઉપર લખીએ તો -2 લખાય, બીજું કાંઈ છે નહીં. તો આ જે છે એ તમે વાત કરી ગુરુત્વાકર્ષણનું જે સમીકરણ હતું ને એ. હવે જે તમે વાત કરેલી શોર્ટમાં જોઈએ, m1 દળ m2 દળ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે વિદ્યાર્થી મિત્રો d, તો લાગતું ગુરુત્વાકર્ષણ બળ g m1 m2 / d² જેટલું હશે, જ્યાં g ને તમે કહો છો ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે, બરાબર. હવે આ વસ્તુ જે છે એની કિંમતે જોઈ લીધી, એકમે જોઈ લીધો, પણ ઘણાને વિદ્યાર્થી મિત્રો એક અહીંથી ક્વેશ્ચન થાય. માની લો કે હવે તમે મને ક્વેશ્ચન કરશો, જબરજસ્ત ક્વેશ્ચનની વાત કરીએ. સર તમે કહો છો બે પદાર્થ કોઈ અંતર ઉપર હોય તો એ પોતાને આકર્ષે, આ પદાર્થ આને આકર્ષે, આ પદાર્થ આને આકર્ષે. તો તમારો ક્વેશ્ચન હશે કે સર હું મારી ચેર ઉપર બેઠો છું, સામેની સાઈડ કમ્પ્યુટર બેઠું છે, કમ્પ્યુટર માને પદાર્થ નંબર 1, ચેર માને પદાર્થ નંબર 2, બંને વચ્ચેનું કંઈક ડિસ્ટન્સ છે, તો પછી ચેર અને કમ્પ્યુટર એ એકબીજાને આકર્ષતા કેમ નથી? આ કમ્પ્યુટર અહીંથી શું કામ એને મારી તરફ આવી અને મારી સાથે અથડાતું નથી? આવું શું કામ એને થાય છે? જો તમે શીખવાડેલું છે કે ભાઈ બે પદાર્થને દળ છે, m1 m2 દળ હોય, માનો કે વ્યક્તિનું દળ m1 છે, કમ્પ્યુટરનું દળ m2 છે, બંને વચ્ચેનું અંતર r છે, તો ગુરુત્વાકર્ષણ બળ હોય તો લાગવું જોઈએ, પણ લાગતું કેમ નથી? જો લાગતું હોય સર તો પછી એ કમ્પ્યુટર અહીંયા અથડાવવું જોઈએ, પણ આવું થતું નથી. તો જોઈએ આ કુતૂહલ ભરેલા ક્વેશ્ચનનો જવાબ વિદ્યાર્થી મિત્રો. તમે અત્યારે ગુરુત્વાકર્ષણ બળને જ મગજમાં ફિટ કરીને બેઠા છો, શું અહીંયા ફક્ત એ જ બળ છે, બીજા કોઈ બળ નથી, આજુબાજુમાં બીજા કોઈ પદાર્થ નથી? ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો, તમે અને તમારી ચેર જે જગ્યા ઉપર છે એ જગ્યા એટલે બીજું કાંઈ નહીં, પૃથ્વી છે. તો અહીંયા ફક્ત તમારી બંને વચ્ચેનું અરસપરસ ગુરુત્વાકર્ષણ બળ જ જવાબદાર નથી માય ફ્રેન્ડ. આ જગ્યાએ તમે કન્સિડર કરી શકો કે એ જે અર્થ છે, જે પૃથ્વી છે, એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ રિસ્પોન્સિબલ છે, કારણભૂત છે, બરાબર છે. તો આ વસ્તુ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે, તો આને સમજીએ. હજુ જવાબ આપણે આપેલો નથી, જવાબ હવે આપીએ કે શા માટે તમારું કમ્પ્યુટર તમારી સાથે અથડાતું નથી. ના ના, મેં ખાલી જસ્ટ એવું કારણ આપ્યું કે તમે જે વસ્તુ કન્સિડર કરો છો માય ફ્રેન્ડ, તો એ વસ્તુની અંદર અહીંયા તમે જેને કન્સિડર કરતા હતા એ બે ઓબ્જેક્ટને જ હતા, હવે એમાં ત્રીજો ઓબ્જેક્ટ આવે છે અર્થ. હવે ખાસ સમજજો, માની લો કે તમે એમ કહો અત્યારે અહીંયા ટોટલ કેટલી પેરિંગ બને છે. જો એક બળ કોના ઉપર લાગશે, આ માણસ અને પૃથ્વી, ચલો માણસ અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? વેરી ગુડ, જી ગુણાકારમાં પહેલાનું દળ એટલે એમ, બીજાનું દળ એટલે m1, અને બંને વચ્ચેનું અંતર હશે કંઈક એટલે r² કહી દઈએ. ઓકે સરસ, ચાલો આ બંને વચ્ચે, આ બંને એટલે કમ્પ્યુટર અને પૃથ્વી વચ્ચે જે બળ લાગે વિદ્યાર્થી મિત્રો, જી ગુણાકારમાં પહેલાનું દળ એટલે m, વેરી ગુડ માય ફ્રેન્ડ, બીજાનું દળ એટલે m2, અને ના છેદમાં શું આવશે? r² ડન. હવે લાસ્ટ જે બળ કે જે તમે ખાલી જોતા હતા, પણ હવે એ બળ છે એના બદલે આ બે હતું, આ બંને વચ્ચે કેટલું બળ લાગે? જી ગુણાકારમાં પહેલાનું દળ, બીજાનું દળ અને છેદમાં અંતરનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, અહીંયા દળની વાત કરીએ ને તો પૃથ્વીની સાપેક્ષે આ માણસનું દળ કેવું? ઓછું નહીં ભાઈ, ખૂબ જ ઓછું. આ પૃથ્વીની સાપેક્ષે કમ્પ્યુટરનું દળ કેવું? ઓછું નહીં, વેરી ગુડ, ખૂબ જ ઓછું. મતલબ કે આ જે બળ છે ને એ ખૂબ જ ઓછું હશે કોની કમ્પેરિઝનમાં? આની. તો આ બળ છે વિદ્યાર્થી મિત્રો એ પણ વધારે છે,
આ જે બળ છે એ પણ કેવું છે વધારે છે અને આ બળ છે કેવું છે ખૂબ ઓછું તો તમારી અને કમ્પ્યુટર વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે વિદ્યાર્થી મિત્રો એ બળ છે એ તમારા અને પૃથ્વી અને તમારા અને જે એમ કહી શકાય તમારા સોરી લેપટોપ છે કમ્પ્યુટર છે અને પૃથ્વી વચ્ચે જે બળ લાગે છે એની કમ્પેરિઝનમાં ખૂબ જ ઓછું છે પરિણામે આની ઇફેક્ટ આવતી નથી કારણ કે પૃથ્વી છે ને એ બંનેને ખેંચી રાખે છે પોતાની તરફ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની ઇફેક્ટ વધારે આવે છે અને આની ઇફેક્ટ ઓછી આવે છે પરિણામે તમારું કમ્પ્યુટર છે એ તમારી સાથે અથડાતું નથી બાકી એનો મતલબ એવો નથી કે એ અથડાતું ના હોય તો પછી ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો એ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે માય ફ્રેન્ડ આ કન્સેપ્ટ છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ખાલી લિમિટેડ નથી અનલિમિટેડ છે અને બધી જગ્યાએ સમજવાનું છે ખ્યાલ પડે છે તો ટૂંકમાં આ જગ્યાએ જે ઇફેક્ટ હતી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની જોઈ શકાય છે એ બંનેને જે નીચેની બાજુએ ખેંચવામાં આવશે એની ઇફેક્ટ પહેલાં કરતાં વધારે છે તો હવે જોઈ શકો છો કે તમે તમારા ફ્રેન્ડ સાથે હોય તો દુનિયાના કોઈ પણ બે માણસો એ એકબીજા સાથે અથડાતા નથી તંત્ર તમને થાય ગુરુત્વાકર્ષણ બળ હોય તો અથડાવા જોઈએ પરંતુ ઇફેક્ટ ગુરુત્વાકર્ષણ બળની વધારે છે રાઈટ ઓકે લાસ્ટ થિંગ અને જબરજસ્ત થિંગ માય ફ્રેન્ડ હમણાં તમે જોયું કે પથ્થર નીચેની સાઈડ આવે છે શું કામ એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલા માટે પરંતુ મેં કીધું કે કોઈ પણ પદાર્થ ઉપર પૃથ્વી છે તો સમાન ગુરુત્વાકર્ષણ બળ લગાડશે ને તો તમારા માઇન્ડમાં પ્રશ્ન થાય કે સર એક ઉપરથી પથ્થર ફેંકીએ અને એક ઉપરથી કાગળનો ટુકડો ફેંકીએ તમે કયો છો એમ ગુરુત્વાકર્ષણ બળ તો સમાન છે તો પૃથ્વી બંનેને સમાન બળથી ખેંચવી જોઈએ તો એ સમાન સમયે નીચે આવવા જોઈએ પરંતુ જોઈ શકાય છે કાગળનો ટુકડો વધારે સમય લે છે વાય ધીસ હેપન મતલબ આવું શું કામ એને થાય છે એનું રીઝન શું વિદ્યાર્થી મિત્રો બળ અલગ અલગ છે નાજીના બળ સમાન જ છે પરંતુ પથ્થરનો ટુકડો છે ઓછું ક્ષેત્રફળ ધરાવે કાગળનો ટુકડો વધારે ક્ષેત્રફળ ધરાવતો હતો હવાનું અવરોધક બળ આ ભાઈ વધારે અનુભવતા હતા આ ભાઈ ઓછું અનુભવતા હતા એટલા માટે કાગળનો ટુકડો છે ને એને આવવા માટેનો સમય જે હતો ને એ વધારે લાગતો હતો બાકી આ જ વસ્તુ એક શૂન્ય અવકાશિત ચેમ્બરમાં કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો બંને એક સાથે જ પહોંચશે બંને વસ્તુ છે એ એક સાથે જ પહોંચશે કે સ્ટોન એન્ડ પેપર રીચ ધી ગ્રાઉન્ડ એટ સેમ ટાઈમ મતલબ કે હવાની હાજરી નથી અવરોધક બળની હાજરી નથી આવા કેસની અંદર એ બંને એક જ સમયે પહોંચે મતલબ બંને ઉપર પૃથ્વી છે સમાન ગુરુત્વાકર્ષણ બળ જ લગાડે છે એની ઇફેક્ટ સમાન જ હોય છે પરંતુ હવાની અંદર એ ઇફેક્ટ આપને અવરોધક બળ હોવાથી અલગ અલગ લાગે છે તો આજનો જે આપણો ફંડા હતો માય ફ્રેન્ડ આપણે ગ્રેવિટીથી શરૂઆત કરેલી હતી ગુરુત્વાકર્ષણથી શરૂઆત કરેલી હતી આ ગુરુત્વાકર્ષણ બળ ફક્ત પૃથ્વી પર લિમિટેડ નથી કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગે છે પછી આપણે જોયું કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગે તો આપણે શું કામ એને પૃથ્વી તરફ જ આકર્ષાઈ જઈએ છીએ શું કામ એને આપણે પૃથ્વીને ઉપર ખેંચી શકતા નથી એના માટે જવાબદાર છે પ્રવેગ એ પણ જોયું એના પછી કે આપણે કમ્પ્યુટર અને આપણે એકબીજા સાથે કેમ અથડાતા નથી કોઈ શું કામ એને દુનિયાના કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ છે છતાંય અથડાતા નથી કારણ કે એની સાપેક્ષે પૃથ્વી લગાડે છે વધારે છે એટલે એની ઇફેક્ટ લાગતી નથી તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ કે જેને આપણે ખૂબ જ ઓછા સમયની અંદર ઘણા કુતૂહલ ભર્યા ક્વેશ્ચન છે સાથે સરસ મજાનું સમજી લીધેલો છે આપણો જે એમ કહી શકાય કન્સેપ્ટ છે એ મજબૂત બનાવી લીધો છે તો આ હતું આલ્ફા વિદ્યા સંકુલ દ્વારા જે ગ્રેવિટી જે ટોપિક છે જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એનું એક સિમ્પલ એનાલિસિસ તો માય સેલ્ફ આર્કેશર થેન્ક યુ વેરી મચ એન્જોય ધી સેશન